chapter 3 nouns gender એટલે નામો જાતિ and english grammar nouns are classified in four genders એટલે english grammar માં જાતિના કેટલા પ્રકારો છે ચાર કેટલા છે ચાર first masculine masculine એટલે નર male persons or animals જો પુરુષ વ્યક્તિઓ કે પ્રાણીઓ હોય તો એ કેમ આવે masculine માં પુરુષ હોવો જોઈએ પછી એ વ્યક્તિ હોય કે પ્રાણી હોય પણ આવશે કે માં મસ્ક્યુલિન માં લેટ્સ સે એક્ઝામ્પલ ટાઈગર તો ટાઈગર છે નું એક્ઝામ્પલ લઈએ એનિમલ નું અને હસબન્ડ તો એ પર્સન માં આવશે બોથ આર મેલ પુરુષ છે તો કેમ આવશે મસ્ક્યુલિન માં સેકન્ડ વન ઇઝ ફેમિનિન ફેમિનિન એટલે નારી ફીમેલ પર્સન્સ ઓર એનિમલ્સ સ્ત્રી પછી વ્યક્તિ હોય કે પ્રાણી હોય પણ આવશે કે માં ફેમિનિન માં સ્ત્રી હોવી જોઈએ પછી વ્યક્તિ હોય કે પ્રાણી હોય લેટ્સ ઇટ્સ એક્ઝામ્પલ ડાયગ્રેસ તો એનું એક્ઝામ્પલ કેમ થયું એનિમલ્સ નું જયારે વાઇફ કે પર્સન થર્ડ કોમન કોમન એટલે સામાન્ય આઈધર મેલ ઓર ફીમેલ એટલે પુરુષ અથવા તો સ્ત્રી જે બંને માં આવે એ કેમ આવશે કોમન એનિમલ પ્રાણી બંને હોઈ શકે કે મસ્ક્યુલિન ફેમિનિન બંને હોઈ શકે તો કેવું આવે કોમન માં ડોક્ટર તો સ્ત્રી અને પુરુષ બંને ડોક્ટર હોઈ શકે તો બંને હોય તો કેમ આવશે કોમન માં એન્ડ લાસ્ટ વન ઇઝ ન્યુટર ન્યુટર એટલે નાન્યતર પ્લેસીસ ઓર થિંગ્સ તો એ શું બતાવે જગ્યા કે વસ્તુ બતાવે છે એક્ઝામ્પલ પે ઓર હોસ્પિટલ લેટ સી ધ રૂલ્સ પરમિશન ઓફ ધ ફેમિલી ઓફ નાઉન્સ એટલે નારી જાતિમાં રૂપાંતરણ એટલે રૂલ્સ છે ફર્સ્ટ રૂલ શું છે એડ ઈ ડબલ એસ એન્ડ સમટાઈમ્સ ચેન્જિંગ ધ સ્પેલિંગ ઈ ડબલ એસ ઉમેરવાથી અને ક્યારેક જો સ્પેલિંગ ચેન્જ થાય તો વેઇટર એમાં પાછળ ઈ ડબલ એસ ઉમેરો તો વેઇટર નું મસ્ક્યુલિન છે એનું ફેમિલી શું થઈ જશે વેઇટ્રેસ લાયન મસ્ક્યુલિન છે તો ફેમિલીમાં કન્વર્ટ કરવા શું ઉમેરશો લાસ્ટમાં ઈ ડબલ એસ સેકન્ડ use different words before or after the masculine or feminine form the shabdoni pehla ke shabdoni pachi juda shabdo vaparvathi man servant servant common che pan eni agar shu lagayu man servant ane servant eni agar maid servant lagav to shu thai jase nokrani etle family evi rite he got got che amna amna se pan agar shabd lagayu ke he got to bakro પણ શી ગોટ તો બકરી તો આમાં પણ અગળના શબ્દો છે એ એક્સ્ટ્રા ઉમેરીને આપણે શું કરીએ છીએ મસ્ક્યુલિન નું ફેમિનિન માં કન્વર્ટ થર્ડ યુઝ એન એન્ટાયરલી ડિફરન્ટ વર્ડ એટલે સંપૂર્ણ અલગ શબ્દો જ વાપરવાથી ફોક્સ છે તેનું મસ્ક્યુલિન માં મસ્ક્યુલિન છે તેનું ફેમિનિન માં કન્વર્ટ કરીએ તો શું થશે વિક્ષેન નામાં સ્પેલિંગ છે આખા ચેન્જ થઈ જાય છે વેન વી ચેન્જ જેન્ડર ફ્રોમ મસ્ક્યુલિન ટુ ફેમિનિન ઇન અ સેન્ટેન્સ ધ પ્રોનાઉન્સ મસ્ટ ચેન્જ એટલે જ્યારે આપણે વાક્ય આપ્યું હોય ત્યારે એમાં નારી જાતિમાંથી નર જાતિમાંથી નારી જાતિમાંથી તો નારી જાતિમાંથી નર જાતિમાં રૂપાંતરણ કરીએ છીએ ત્યારે શું બદલાય છે એના સર્વનામ જે છે એ પણ બદલાય છે Let's see this example. His uncle is a landlord. અહીંયા અંકલ છે એનું આપણે aunt કરીએ તો અંકલ માટે સર્વનામ કયું આવે his તો aunt માટે સર્વનામ કયું લખવું પડે her verb માં ચેન્જ આવશે નહીં landlord તો એનું શું થઈ જશે landlady second she is going to her sister's house અહીંયા she છે તો એનું શું થઈ જશે he is going verb માં ચેન્જ આવે નહીં હવે સી છે તો એના માટે સર્વનામ કયું આવે હર પણ હી છે તો એના માટે કયું આવશે હિસ બ્રધર્સ તો એની જેન્ડર ચેન્જ થઈને શું આવશે સોરી સિસ્ટર્સ તો એની જેન્ડર ચેન્જ થઈને શું આવશે બ્રધર્સ એન્ડ લાસ્ટ ઇટ ઇઝ એન ઓક્સ ઓક્સ તો એનું ફેમિનિન શું આવશે કાઉન્ટ ઇટ ઇઝ અ કાઉન્ટ